नमस्कार मित्रों, स्वागत है आपनो अपने YouTube चैनल VS एजुकेशन में। अपने गुजराती साहित्य की सफर ने आगे बढ़ाई, नवा नवा साहित्यकार नो अभ्यास अपने करी, नवा नवा साहित्यकार ने अपना मगज में अपने दाखिल करता रही। आज एक नवा साहित्यकार अपने जो है काफी ना पिता धीरा भाई, કાફીના પિતા ધીરાભાઈ બારોટ અને પિતાનું નામ આપણે હારે બોલવાનું ધીરા પ્રતાપ બારોટ, ધીરા પ્રતાપ બારોટ, ધીરાભાઈ બારોટ। જન્મ થયો તો 1753 માં અને મૃત્યુ થયું હતું 1825 માં। જન્મ સ્થળ હતું ગોચડા, જે જિલ્લો ગયો લાગે વડોદરા। ત્યારબાદ મૂળ નામ મેં તમને કીધું ધીરાભાઈ પ્રતાપભાઈ બારોટ। માતા તો કે દેવબા, પત્ની તો કે જતનબા, અને ખાસ ધર્મ ગયો તો કે વૈષ્ણવ, ઉપનામ તો કે કાફીના પિતા। મુખ્ય શિષ્ય આપણા બાપુ સાહેબ ગાયકવાડ, યાદ રાખજો, કેમ કે બંને ક્યાંના હતા, વડોદરા। કોણ? ધીરા પ્રતાપ બારોટ અને બાપુ સાહેબ ગાયકવાડ, ક્યાંના, બંને વડોદરા। એટલે આપણા ધીરા પ્રતાપ બારોટના મુખ્ય શિષ્ય હોય તો કોણ હતા? અહીં બાપુ સાહેબ ગાયકવાડ, બરાબર, યાદ રાખજો। ત્યારબાદ ધીરા પ્રતાપ બારોટ ની કાપીઓ વાંચીને આપણા નર્મદે પણ લખવાની પ્રેરણા લીધી હતી, યાદ રાખજો। કોની કાફીઓ વાંચી? આપણા ધીરાભાઈ ભગતની કાફીઓ વાંચીને આપણા શ્રેષ્ઠ સાહિત્યકાર એવા નર્મદ, જેના નામથી આખો યુગ છે, અત્યારે આપણે કયો યુગ જોઈએ, નરસિંહ યુગ, મધ્યકાલીન સાહિત્યનો કયો યુગ જોઈએ આપણે, નરસિંહ, બરોબર। તેવી રીતે નવો યુગ આવશે, નર્મદ યુગ અને દલપત યુગ, એના શ્રેષ્ઠ સાહિત્યકાર એવા આપણા નર્મદા શંકર, લાભ શંકર દવે। ત્યારબાદ કાફી કોને કહેવાય? તો કે પાંચ કડી અથવા 10 પંક્તિના પદને શું કહેવાય? કાફી, બરાબર। અને પહેલા લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે ચાપખા, બરાબર। ત્યારબાદ કાગળની ગડી વાળીને વાસની ભૂગડી કે તંબુડીમાં મૂકી મહી નદીમાં, હવે ધીરાભાઈ પ્રતાપભાઈ બારોટ શું કરતા? તો કે એક કાગળની ગડીમાં પોતે જે આપણી એક કાપી લખતા, તે કાપી એક કાગળમાં લખી નાખતા, અને જે વડોદરામાં આપણને ખબર છે મહી નદી આવેલી છે એમાં તે પધરાવી દેતા, અને જેના હાથમાં આવે એ વ્યક્તિ એ કાપી વાંચે। અને આ મુજબ આપણા આ ધીરા પ્રતાપ બારોટની કાપી આટલી બધી ફેમસ થઈ, આટલી બધી કાપી ફેમસ ના કારણે થઈ, કેમ કે એનું કારણ શું હતું? તો કે જેના હાથમાં આવે, બરોબર, પોતે કાગળમાં લખી નાખે, પછી માંસની ભૂંગળી અથવા તંબુડીમાં મૂકીને નદીમાં વેડાવે, જેના હાથમાં આવે એ વ્યક્તિ વાંચે, અને ખબર પડી જતી બધાને કે આ કોની હતી? તો કે આપણા ધીરાભાઈની, બરાબર। કાપીનો વિષય સંસારની અને કાયાની નિરર્થકતા દર્શાવે છે, સંસારની અને કાયાની નિરર્થકતા દર્શાવે છે। ત્યારબાદ કૃતિઓ કઈ કઈ છે? પરંતુ આપણે જોઈ લઈએ કૃતિ જોયા પહેલા, જન્મ સ્થળ ગોચડા વડોદરા, મૂળ નામ ધીરા પ્રતાપ બારોટ, માતા તો કે દેવબા, પત્ની તો કે જતનબા, ધર્મ કયો હતો? તો કે વૈષ્ણવ, ઉપનામ કાફીના પિતા, મુખ્ય શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડ, ધીરા પ્રતાપ બારોટ અને બાપુ સાહેબ ગાયકવાડ બંને ક્યાંના હતા? વડોદરા, બરાબર, યાદ રાખજો। આગળ મેં હમણાં તમને એમ કીધું કે ભોજા ભગત તરીકે ચાબખા તે પણ ખૂબ જ વખણાય। ત્યારબાદ કાપડની ગળી વાળી તે વાસમાં મૂકીને મહી નદીમાં પધરાવતા, અને જે કોઈ
ने मळे तेना कारणे आखी पंक्ति तेमनी गमस हती अने कापीनो विषय संसारनी अने कायानी निरर्थकता दर्शावे छे। त्यारबाद तेमनी कृतियो कई गई है तो के हीरानी परीक्षा नामनी कापी लेखी है, प्रश्नोत्तर मासिक नामनी कापी, द्रौपदी वस्त्रहरण नामनी कापी, ज्ञान बत्रीसी नामनी कापी, रणयज्ञ नामनु आख्यान, अश्वमेघ नामनु आख्यान अने पंक्तियो कही गई है तो के तरुणा उठे डूंगर रे डूंगर कोई देखे नहीं, तरुणाणी ऊपर डूंगर से डूंगर कोई देखतु जीव नहीं तेने शिव कही, माने पुंज कष्ट पासान वाड़ो वाड़ी बैठा रे पोतानो वर्त करवारे। आवा आपड़ा हीरा भाई प्रताप भाई बारोट बराबर एकदम सहला कवि याद राखवानो, काफी ना पिता हुशे तो कोण आवे हीरा प्रताप बारोट। जन्म क्या वडोदरा में, मुख्य शिष्य बापू साहेब काया कवाड, काफियो वाची ने नर्मद ने पण इतियो के हवे आपड़े कई लखवू जोई। अहीं आपड़े हीरा प्रताप बारोट ने पूरा करी मळीए नेक्स्ट वीडियो में नवा साहित्यकार साथे।